કાશીની અને એની રિક્ષાની. હું એમ કહું છું કે આ રિક્ષા આપણે વેચી મારીએ તો એના જે પૈસા આવે આપણને ઘર ખર્ચમાં કામ લાગે. અને આ લોકો એવું કહે છે કે એના માટે રાશિને પૂછવું પડે. આ રિક્ષા સાથે રાશિની ભાવનાઓ જોડાયેલી છે. એને કયા વગર આપણે રિક્ષાને કેવી રીતે વેચી શકીએ? એ તો વેચીશું એટલે એને ખબર પડવાની જ છે. ને માફ કરજો મોટી બેન, પણ ભાવનાઓથી મન ભરાય, પેટ નહીં. આંગણામાં રિક્ષા પડી હોય અને રસોડું ખાલી હોય એનો શું અર્થ? અત્યારે તું ભૂખી તો નથી રહેતી ને જયા? ભૂખ્યા રહીશું ત્યારે શું કરશો? ત્યારે વિચારશો કે રિક્ષા વેચી મારીએ? આંગણામાં પડી પડી કાટ ખાય છે એના કરતા એને વેચીને જે પૈસા આવે એનાથી લોન ભરાય અને વધના પૈસા આપણને કામમાં લાગે. જયા, અત્યાર સુધી આ રિક્ષાએ આપણો આ ઘર ચલાવ્યું છે, એને આવી રીતે એકદમ વેચવી એ યોગ્ય છે? ક્યાં સુધી પકડી રાખીશું કે આ રિક્ષાએ આપણું ઘર ચલાવ્યું છે? હવે રાશિ નથી કે નથી રિક્ષા ચલાવવાની, એટલે ને રાખીએ કે વેચીએ શું ફેર પડે છે? હા, હું માનું છું કે રાશિને રિક્ષા પ્રત્યે લગાવ છે, તો લગાવ તો આપણને માણસ પ્રત્યે પણ એટલો જ હોય છે. તો પણ એના મરી ગયા પછી આપણે એના મરદાને સંગ્રી તો નથી રાખતા ને? સમય પ્રમાણે બદલાવું પડે તો જ સમય બદલાય મોટી બેન. બાકી જો આમને આમ જીવતા રહીશું ને તો નસીબ કે સમય બધું આમને આમ જ ચાલ્યું રહેશે. ફૂટલા નસીબ અને તૂટલો સમય. તમારી વાત તો સાચી છે રાશિબેન, પણ તમારા મમ્મીએ કંઈક કારણ હશે એટલે જ ત્યાં ના રોકાવા માટેનું કહ્યું હશે ને? મમ્મીએ કહ્યું કે બધા ખરાબ વિચારે અને આપણા વિશે ખરાબ વાતો કરે. કેવી ખરાબ વાતો? એ જ કે રાશિને સાસરીમાંથી કાઢી મૂકી હશે એટલે અહીંયા આવી ગઈ હશે. અરે તમે કેમ હસો છો? તમારી વાત સાંભળીને તમે કહ્યું ને કે લોકોને એમ લાગે છે કે સાસરીમાં કઈ પ્રોબ્લેમ હશે એટલે. તો આમાં હસવા જેવું શું છે? એ જ ને, સાસરીમાં એક જ પ્રોબ્લેમ હોય સાસુનો, અને મેડમ તો તમને દીકરીની જેમ રાખે છે. હા, મમ્મીએ તો મને કહ્યું હતું કે મારે જ્યાં સુધી ત્યાં રોકાવું હોય ને ત્યાં સુધી હું ત્યાં રોકાઈ શકું છું. એ જ ને, તમારા મમ્મીની વાત સાચી છે, લોકો તો જાત જાતની વાતો કરતા જ રહે છે. તો જેને જે વિચારવું હોય વિચારે, લોકોના વિચારોના આધારે થોડી જીવન જીવાય છે. મારી દીદીની તબિયત ખરાબ છે, એ બીમાર છે અને મારે એની સાથે રહેવું છે. આટલું પૂરતું નથી મારું ત્યાં રહેવા માટે? પૂરતું તો છે, પણ પેલું કહેવાય છે ને કે લોકોના મોઢે તાળા મારવા ના જવાય. લોકો તો ભાત ભાતનું ને જાત જાતનું વિચારવાના અને કહેવાના. આપણે કેટલા લોકોને સાચું કારણ આપવા જવાનું? હું ત્યાં હતી ને તો મારી દીદી બહુ જ ખુશ હતી, મને પણ મજા આવતી હતી એની સાથે રહેવાની. પણ પછી મારે અહીંયા આવી જવું પડ્યું. મને બહુ જ યાદ આવે છે મારી દીદીની. જેની યાદ આવે એની સાથે રહેવાનું રાશિ.